વર્લ્ડ એનિમલ વેલફેર ડે વન્યજીવીઓ છે આપણું ગૌરવ, આપણો અમૂલ્ય વારસો. ગુજરાતમાં 23 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આશ્રિત ક્ષેત્ર આવેલ છે. જે અભયારણ્યો પૈકી એક અભયારણ્ય જામનગર જિલ્લાનું ખીજડીયા પક્ષી અભયારણ્ય છે. વર્લ્ડ એનિમલ ડે નું આયોજન હેનરિક ઝિમરમને 24 માર્ચ 1925 રોજ જર્મનીના બર્લિનમાં આવેલા સ્પોર્ટ્સ પ્લેસમાં કર્યું હતું. 1929 થી આ દિવસ 4 ઓક્ટોબરના રોજથી મનાવવામાં આવે છે. સૌ પ્રથમવાર આ જર્મનીમાં શરૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ તે ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું. વર્ષ 1931માં ફ્લોરેન્સ ઇટલીમાં આયોજિત પશુ સંરક્ષણ સંમેલનને વર્લ્ડ એનિમલ વેલફેર ડે તરીકે 4 ઓક્ટોબર નક્કી કરવા માટે પ્રસ્તાવ પસાર કર્યો અને તે પ્રસ્તાવને મંજૂર કર્યો. પ્રાણીઓના મહાન આશ્રયદાતા એવા સેન્ટ ફ્રાન્સિસને પ્રાણીઓના મહાન સંરક્ષક માનવામાં આવતા હતા. એવું કહેવામાં આવે છે કે જ્યારે સેન્ટ ફ્રાન્સિસ ઉપદેશ આપતા ત્યારે પ્રાણીઓ તેમની આસપાસ ભેગા થતા હતા. તેમનો જન્મદિવસ પણ 4 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. વન્યજીવોના રક્ષણ માટે સરકાર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ તેમની રક્ષા માટે સરકારે વિવિધ પ્રકારના કાયદા ઘડ્યા છે. વન્ય પ્રાણીઓના શિકાર કરવા, તેને પકડવા પર પ્રતિબંધ, અભયારણ્યમાં પરવાનગી વગર પ્રવેશવા પર તથા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પશુઓને ચરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ ગુનાઓ માટે સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. વન્યજીવોની સુરક્ષા માટે દેશમાં અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવી છે. તે પૈકી ગુજરાતમાં 23 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલ છે. જે અભયારણ્યમાં પૈકી એક અભયારણ્ય જામનગર જિલ્લાનું ખીજડીયા પક્ષી અભયારણ્ય છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગરથી 12 કિલોમીટર દૂર જામનગર રાજકોટ રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલ પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણ ઊભું કરતું રમણીય સ્થળ છે. 705 હેક્ટરમાં ફેલાયેલ આ જલપ્લાવિત અભયારણ્યમાં વર્ષ 2023માં થયેલ પક્ષી ગણતરી મુજબ 300થી પણ વધુ પ્રકારના પક્ષીઓ સહિત કુલ 1,25,638 જેટલા પક્ષીઓની સંખ્યા નોંધાયેલી છે. તેમજ 3 ફેબ્રુઆરી 2022ના દિવસે આ અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો પ્રાપ્ત થતાં સમગ્ર ગુજરાતના ગૌરવમાં વધારો થયો છે અને 27 સપ્ટેમ્બર 2023ના રોજ ભારત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના ખીજડીયા ગામને સિલ્વર કેટેગરી અંતર્ગત બેસ્ટ ટુરિઝમ વિલેજ 2023 એવોર્ડ એનાયત કરવામાં આવ્યું છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે. અહીં આયાવર પક્ષીઓની જાતિઓમાં ઘણી વિવિધતા જોવા મળે છે. મનુષ્ય તરીકે આપણી પણ ફરજ બને છે કે આપણે સૌએ ભેગા મળીને પશુઓની રક્ષા કરવી જોઈએ. જેમ કે રખડતા પશુઓ, તેમને પડતી મુશ્કેલીઓ, તેમના થતા અકસ્માત પર તેમની સારવાર કરી તેને સાજા કરવા, તે ઉપરાંત લોકો થકી ગમે ત્યાં કચરો ફેંકાય છે તેની સાથે જ પ્લાસ્ટિક બે પણ અહીં કચરામાં હોવાથી રખડતા ઢોર એ કચરો સાથે આરોગ્ય છે અને તેનાથી તેને ઘણું નુકસાન પહોંચે છે. તો આ વાત આપણે સૌ કોઈએ સમજી ગમે ત્યાં કચરો ન ફેંકતા, તેમજ પ્લાસ્ટિક બેગ ગમે ત્યાં ન ફેંકતા પશુઓને આપણે બચાવી શકીએ છીએ અને તેને એક નવું જીવન આપી શકીએ છીએ. હર્ષદ કંદેડિયા, ZSTV, જામનગર.